નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની રાનકુવા પ્રાથમિક શાળાની અહીં શાળાના આચાર્ય દ્વારા છ જેટલા જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લીધી હતી અને તેની સાથે વગર પરવાનગી હોલ પણ તોડી નાખતા શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આચાર્ય દ્વારા શાળાના છ જેટલા જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લઈ હરાજી પ્રક્રિયા દ્વારા તમામ છ જેટલા ઓરડા તોડી નખાયા હતા પરંતુ આ ઓરડા સાથે એક હોલ પણ તોડી પાડવામાં આવ્યો હતો આ હોલ તોડવા માટે આચાર્ય દ્વારા સંબંધિત ઇજનેરનો અભિપ્રાય મેળવી પરવાનગી મેળવવાની નિયમ અનુસાર પ્રક્રિયા કરાઈ ન હતી અને પરવાનગી વિના જ હોલને પણ ખંખેરી પાડવામાં આવ્યો છે હકીકતમાં અપસેટ વેલ્યુ નક્કી કરાવી જાહેર હરાજી દ્વારા તોડવાનું હોય છે પરંતુ તેમ ન કરતા આ હોલના બારી દરવાજા સહિતના કાટમાલની ઉપજની રકમનું શું તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અપસેટ વેલ્યુ નક્કી કર્યા વિના પ્રકારે બારોબાર કાર બાર કરાતા શિક્ષણ સમિતિને પણ આર્થિક નુકસાન થવા પામ્યું છે ત્યારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રાનકુવા શાળાના આચાર્ય રાજુભાઈ હાલે ઇન્ચાર્જ બિટ નિરીક્ષક છે અને તે પૂર્વે થોડા સમય માટે ટીપીઓ તરીકેની પણ કામગીરી કરી હતી ત્યારે શાળાનું મકાન તોડવા માટે કરવા પડતી પ્રક્રિયાથી તેઓ અજાણ હોય તેવું શક્ય નથી અને છ ઓરડા તોડવાની તો મંજૂરી લીધી જ હતી તો હોલ તોડવાની મંજૂરી કેમ ન લેવાય અને મંજૂરી વિના કેવી રીતે હોલ તોડી નાખવામાં આવ્યો તે સમગ્ર બાબતે તપાસ જરૂરી જણાઈ રહી છે રાનકુવા પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈના જણાવ્યા અનુસાર ઓરડા તોડવાની મંજૂરી લીધેલ હોય અને હોલ નડતરરૂપ હોવા સાથે ખૂણા ખાચરાવાળો હોય સ્થાનિક કક્ષાએથી મંજૂરી લઈ અને નડતરરૂપ લાગતા હોલને કાઢ્યો છે ટીપીઓ ગોવિંદભાઈ દેશમુખના જણાવ્યા અનુસાર રાનકુવાના આચાર્ય પાસે માહિતી મેળવી છે જેમાં છ ઓરડા તોડવાની મંજૂરી લીધેલ છે પરંતુ હોલ તોડવાની મંજૂરી લીધેલ નથી આ સમગ્ર બાબતે તપાસ કરી અહેવાલ ટીપીઓને આપવામાં આવશે કુમારશાળા રાનપુવા શાળાના આચાર્ય સાથે ફોન મેસેજ માહિતી લઈ અને એમણે જે જણાવેલ છે એ પ્રમાણે આપને જણાવું છું કે જે શાળાના છ ઓરડાઓની મંજૂરી લીધેલી હતી અને છ શાળા એ એની તોડી પાડવા માટેની પ્રક્રિયા પણ પૂર્ણ કરે સાથે એ છ ઓરડાઓ બનાવવા માટેની જે જગ્યાની ઉપલબ્ધિ જરૂરી હતી એટલે એમાં કે જે શાળાનો હોલ કે જે વચ્ચે અડચણ નડતો હતો એટલે એ પણ એમને આપણે અમારી કે એમની કોઈ પણ મંજૂરી લીધેલ નહોતી અને એ સંદર્ભે જે તે તપાસ કરી યોગ્ય નિર્ણય અર્થે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જણાવવામાં આવશે મારું નામ રાજુભાઈ અરવિંદભાઈ પટેલ છે હું અહીં કુમાર કુમારશાળામાં કેન્દ્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું અહીં જે ચીખલી તાલુકાના બીટ નંબર બે જે છે રાનકુવા બીટ એમાં કેળવણી નિરીક્ષકો પણ છે અમારી જે રાનકુવા કુમારશાળાનું જે જર્જરિત મકાનની છ ઓરડા તોડવાની અમે જાહેરાત આપેલ સંદેશમાં અને પંદર બાર બે હજાર બાવીસના રોજ ગુરુવારે અમે એમની હરા જાહેર હરાજી કરી જેમની અંદર સિત્તોતેર જેટલી પાર્ટીઓ આવી હતી અમે ટોકન સ્વરૂપે દસ હજાર રૂપિયા લીધા હતા અને ત્યારબાદ બોલીઓ બોલાવવામાં આવી હતી એની અંદર સરકારશ્રીએ અમને રિસેલ વેલ્યુ પંચાણું હજાર જેટલાનું આપ્યું હતું પણ જેમ બને એમ સરકારને વધુ ફાયદો થાય એ રીતે અમે જાહેર હરાજી કરીને અમે એની માતબાર રકમ મેળવી અમારા ચીખલી તાલુકાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પણ અહીં મોજૂદ હતા વાંજણા કેન્દ્ર શિક્ષક રાજુભાઈ હતા સ્થાનિક સીઆરસી આરસી દરબાર પણ સાથે હતા અને જિલ્લાના ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ પણ અહીં હાજર હતા દીપક સોલંકી લાઈવ ગુજરાત ન્યૂઝ ચીખલી